તો બેટા આપણે જોયું કે સવારે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ, બપોરે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ અને દિવસ દરમિયાન કઈ કરીએ છીએ. હવે જોઈએ આપણે રાત્રે કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો ચાર ચિત્ર આપેલા છે. પહેલું ચિત્ર છે સપનું જોવું. પહેલું ચિત્ર છે સપનું જોવું. તમને સપના આવતા હોય છે ને, હું બહુ મોટો થઈ ગયો, ગાડી ફેરવું છું, મેળામાં જાઉં છું. તો પહેલું ચિત્ર છે સપનું જોવું. બીજું ચિત્ર આપેલું છે હોમવર્ક કરવું, એટલે કે ગૃહ કાર્ય કરવું. ત્રીજું ચિત્ર છે સૂઈ જવું. અને છેલ્લું ચિત્ર છે સ્કૂલેથી આવવું અથવા સ્કૂલે જવું. બરાબર. તો આપણે આમાંથી રાત્રે કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ, જે પ્રવૃત્તિ રાત્રે કરીએ છીએ એમાં આપણે રાઈટ કરવાનું થાય. સ્કૂલે જવા આવવાનું કંઈ રાત્રે થોડું હોય, ના ન હોય. સૂઈ જવાનું હોય, હા રાત્રે સૂઈ જવાનું હોય. રાત્રે હોમવર્ક કરાય ન કરાય. રાત્રે લાઇટના અજવાળામાં હોમવર્ક કરીએ તો આંખોને નુકસાન થાય, એટલે રાત્રે હોમવર્ક ન કરાય. સપનું જોવાય, હા રાત્રે સૂઈ ગયા હોય તો સરસ મજાના મીઠા મીઠા સપના જોવાય. હવે જોઈએ પેજ નંબર 91. હવે એમાં એમ કહે છે કે પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમ આપો. અહીંયા જુદી જુદી પ્રવૃત્તિઓ આપેલી છે. આપણે એ પ્રવૃત્તિના ચિત્ર જે છે એ દોરતા નથી, પણ એની નીચે જે રાઉન્ડ આપેલા છે એ કરી લઈએ. તો હવે અહીંયા એમ કહે છે કે પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમ આપો. આપણે સૂચના લખી લઈએ. તો ટૂંકમાં આપણે ક્રમ આપવાનો છે. પહેલાં કઈ પ્રવૃત્તિ કરશું, પછી કઈ કરશું અને છેલ્લે કઈ કરશું. બરાબર. તો જુઓ બેટા, અહીંયા પહેલાં તો આપણે ચિત્ર સમજવાના છે. ચિત્ર જે છે એ સૂવું, ઊઠવું, બ્રશ કરવું, નાહવું એવા છે નહીં. કોઈ એક સ્ટેપ બાય સ્ટેપની ક્રિયા છે. તમે એનું અવલોકન કરો દરેક ચિત્રનું, તો તમને ખ્યાલ આવશે કે આ દરેકે દરેક ચિત્ર જે છે એમાં આપણે જોઈએ તો રોટલી બનાવવાની આખી પ્રોસેસ આપેલી છે. બરાબર. અને છેલ્લે જમવાનું એક ચિત્ર છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો પહેલું ચિત્ર જે છે એમાં એક બાળકી, સરસ મજાની ઢીંગલી છે, બે ચોટલા વાળેલા છે, એ જમે છે. એની આ બાજુનું ચિત્ર જોઈએ તો એક વડીલ છે, ભાઈ છે, એ રોટલી વણે છે. એની સામેનું ચિત્ર જોઈએ તો એ ચિત્ર જે છે બેટા એ તમે એનાથી પરિચિત નહીં હોય, એ ઘરઘંટીનું ચિત્ર છે, જે અત્યારે તમારા ઘરે સ્વિચ પાડો અને મ્યુઝિક વાગે ને ઓટોમેટિક આવે છે એવી નહીં બેટા. એને ઘંટુલો કહેવાય અને પહેલાં એનાથી જ હાથ વડે અનાજ દળવામાં ભેળવામાં આવતું હતું. એ ચિત્ર આપેલું છે. વચ્ચેનું ચિત્ર લોટ બાંધાઈ ગયો છે. લોટ બાંધીએ ને, મમ્મી રોટલી બનાવે તો લોટ બાંધે છે, લોટ બંધાઈ ગયો છે એવું ચિત્ર છે. આ બાજુ લોટમાં પાણી નાખે છે, કોરો લોટ છે, પાણી નાખે છે અને અહીંયા વાસણમાં કોરો લોટ ઉમેરવામાં આવે છે. હવે સૌથી પહેલું ચિત્ર કયું આવશે બેટા? સરસ. તો પહેલાં તો ઘઉં જે છે એનો લોટ બનશે, એટલે પહેલું ચિત્ર આવશે ઘંટુલાવાળું. બરાબર. તો ત્યાં તમારે એકડે એક પહેલું ચિત્ર કહેવાનું છે. ત્યારબાદ બીજું, તો એ દળાઈ ગયેલો લોટ જે છે એ પાત્રમાં લેવાનો છે, એટલે અહીંયા જે ચિત્ર આપેલું છે એ બે નંબરનું ચિત્ર આવશે. ત્રીજું, એ લોટમાં પાણી નાખીને લોટ બાંધીએ, એટલે ત્રીજું ચિત્ર પાણી નાખવાનું જે છે એ આવશે. ચોથું ચિત્ર લોટ બંધાઈ ગયો છે એ આવશે. અને પાંચમું ચિત્ર રોટલી વણવાનું આવશે. છઠ્ઠું ચિત્ર આ રોટલી બાળક જમશે. શું રોટલી ખાવી જોઈએ બેટા? રોટલીમાં ફાઈબર અને ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. રોજે બે ટાઈમ રોટલી જમવી જ જોઈએ. ચલો, તો આ રીતે જુદી જુદી પ્રવૃત્તિ આપેલી હોય એને ક્રમમાં લખવાની થાય. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે તો બ્રશ કરવું, નાહવું, નાસ્તો કરવો, સૂઈ જવું. આવા ચાર ચિત્ર આપેલા હોય તો પહેલું ચિત્ર બ્રશ કરવાનું, બીજું નાહવાનું, ત્રીજું નાસ્તો કરવાનું, છેલ્લે આવે સૂઈ જવાનું. કારણ કે આખો દિવસ પૂરો થાય પછી જ આપણે રાત્રે સૂઈએ છીએ. હવે પેજ નંબર 92 પર જુઓ બેટા.
પેજ નંબર 92 પર જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે છે તેના પર રાઈટ કરો. અહીંયા બે ચિત્રો આપેલા છે, પાણી ભરાય છે એવા ચિત્રો આપેલા છે, બરાબર. પહેલું ચિત્ર છે એમાં નળ ચાલુ છે, ડોલ ભરાવા મૂકી છે. બીજું ચિત્ર છે એમાં પણ નળ ચાલુ છે પણ પાઇપ લગાવીને પીપમાં એ નળી મૂકેલી છે, એ પાઇપ મૂકેલી છે, બરાબર. તો અહીંયા એમ કે છે કઈ પ્રવૃત્તિમાં વધારે સમય લાગશે, તો આપણે જાણીએ છીએ ડોલ જલ્દી ભરાઈ જાય, પીપ જે છે મોટું ટબ જે છે એ ભરાતા વાર લાગે. તો પહેલું અને બીજું ચિત્ર એમાં બીજા ચિત્રમાં વાર લાગે છે એટલે ત્યાં આપણે રાઈટ કરીશું. ત્યારબાદ બે ચિત્રો બીજા આપેલા છે એમાં જોઈએ તો એક બાળક છે, એનું ઘર દૂર દેખાય છે અને ગાર્ડનનો રસ્તો છે અને વચ્ચે બાળક ઊભું છે. પહેલાં ચિત્રમાં એવું છે. બીજા ચિત્રમાં જોઈએ તો સેમ ટુ સેમ ઘર છે, ગાર્ડન છે, વચ્ચે બાળક છે, પણ બાળક પાસે શું છે, સાયકલ છે, બરાબર. તો કઈ પ્રવૃત્તિ કરવામાં વધારે વાર લાગશે, સાયકલથી બાળકને પહોંચવામાં, બગીચામાં ગાર્ડનમાં પહોંચવામાં વાર લાગશે કે ચાલીને? તો તમે કહેશો ચાલીને. તો ચાલીને જે ચિત્ર આપેલું છે ત્યાં વધારે વાર લાગશે એટલે ત્યાં આપણે રાઈટ કરીશું. તો આ રીતે ચેપ્ટર 6 સમય, જુદી જુદી પ્રવૃત્તિઓ આપણે જુદા જુદા સમયે કરીએ છીએ. સવારમાં સૂઈ જતા નથી અને રાત્રે બ્રશ કરતા નથી, રાત્રે નહાતા નથી અને સવારમાં સપના જોતા નથી, બરાબર. અમુક ચોક્કસ ટાઈમ હોય, દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન, સાંજ દરમિયાન એ કાર્ય કરવાનો અમુક ટાઈમ હોય. હા, ઘણા એવું બને કે સવારમાં નહીં ધોઈને ફ્રેશ થઈને ચા પાણી નાસ્તો કરીને હોમવર્ક કરવા બેસતા હોય, ઘણા બપોરે સોરી સાંજે 4 વાગે રમીને ફ્રેશ થઈ અને પછી હોમવર્ક કરવા બેસતા હોય, પણ મોટે ભાગે તો બધાની દિનચર્યા જે છે એનો ટાઈમ સમય નક્કી હોય, નિશ્ચિત હોય. બપોરે જ જમતા હોઈએ છીએ આપણે, સવારમાં દાળ ભાત શાક રોટલી સવારમાં બ્રશ કરીને જમતા નથી, ખીચડી દૂધ પણ સવારમાં જમતા નથી. તો આ રીતે અમુક કાર્ય જે છે એ ચોક્કસ સમય દરમિયાન થાય છે. તમે કયા કાર્ય કયા સમય દરમિયાન કરો છો એનું જુદું જુદું લિસ્ટ બનાવી શકો છો, અથવા તો એની ચર્ચા તમારા મમ્મી પપ્પા સાથે કરી શકો છો. તો અહીંયા ચેપ્ટર 6 આપણું કમ્પ્લીટ થાય છે. હવે પછી જ્યારે મળીશું ત્યારે નવા ચેપ્ટરમાં, મેથ્સમાં છેલ્લું ચેપ્ટર આપણા પ્રથમ સત્રનું બાકી છે, ચેપ્ટર 7 જેનું નામ છે માપન. માપન વિશે આપણે સમજીશું. એ પહેલાં આ જે ચેપ્ટર 6 શીખ્યા છીએ એની પ્રવૃત્તિ, એનો મહાવરો કરવા માટે આ બુકમાં જે હોમવર્ક આપવામાં આવે છે કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે ચેપ્ટર 7 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આવજો.